સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે બહારકોટ અને પઠાણવાડમાંથી મુસ્લિમ બિરાદરો દ્વારા તૈયાર કરેલા તાજા મહોરમ પર્વ નિમિત્તે નીકળ્યા હતા, જેમાં પ્રાંતિજ મેઇન બજારમાં થઈને વિવિધ વિસ્તારોમાં પ્રસાર થઈને નિયત કરેલી જગ્યાએ તાજા ઊભા રાખવામાં આવ્યા હતા. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મોહમ્મદ સાહેબના દોહિત્ર ઇમામ હુસેન તથા 72 સાથીદારો શહાદતની યાદગીરીમાં મુસ્લિમ સમાજના વિસ્તારોમાં તાજિયા કમિટીઓ દ્વારા તાજિયા બનાવડાવી 9 અને 10 દિવસે મોહરમના દિવસે પ્રાંતિજના બજારમાં તાજિયા જલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ હિન્દુઓ સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. તો પોતાની બાધા આંખડીઓ પૂર્ણ કરેલી જ્યારે આજુબાજુના ગામડાઓમાંથી પણ જુલુસ જોવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા. તો જુલુસ સાથે રફાઈના વિવિધ પ્રકારના કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. તો પ્રાંતિજ PI PP વાઘેલા દ્વારા શંકાશીલ વિસ્તારો અને જુલુસ નીકળવાના સ્થળો ઉપર ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. તો પૂર્વ કાયદા મંત્રી VD ઝાલા, નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયા, રઈસભાઈ કસબાતી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોલંકી, ભાજપ સહેડ પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, નગરપાલિકા કોર્પોરેટર નયનભાઈ દેસાઈ, રાજેશભાઈ ટેકવાણી, મહેબૂબભાઈ બ્લોચ, રાણા વકીલ સહિત ગામના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પઠાણવાડા તાજિયા કસ્બા કમિટીના સભ્યો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઝીલ રાવલ, ZSTV પ્રાંતિજ.